ડિફેન્સ એક્સપોનો શુભારંભ કરાવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2022નું મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે ભારતના પ્રધાનમંત્રી દ્વારા શુભારંભ કરાયો. રક્ષામંત્રી રાજનાથસિંહ, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મહાનુભાવ ઉપસ્થિત. પ્રધાનમંત્રી દ્વારા ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ડિફેન્સ એક્સપો 2022નું રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, કેન્દ્રીય સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથસિંહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વિધિવત શુભારંભ કરાવ્યો હતો. મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય સમારોહમાં ભારતીય સેનાની ત્રણેય પાંખના વડાઓ અને વિવિધ દેશના પ્રતિનિધિઓ અને સંરક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા ઉત્પાદકો ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે દુનિયાના વિભિન્ન દેશો સકારાત્મક વિચારસરણી સાથે ભારત સાથે જોડાયેલા છે. 53 આફ્રિકન મિત્રો દેશો ખભે ખભા મિલાવીને આપણી સાથે ઊભા છે. સંશોધનો અને સુરક્ષામાં અનેક અવસરો અને સકારાત્મક સંભાવનાઓ સર્જાઈ છે એમ કહીને તેમણે કહ્યું હતું કે ઉત્તર પ્રદેશ અને તમિલનાડુમાં ડિફેન્સ કોરિડોર બની રહ્યા છે. પરિણામે અનેક વિદેશી કંપનીઓ ભારતમાં રોકાણ કરવા આવી રહી છે. સપ્લાય ચેનનું મોટું નેટવર્ક આકાર લઈ રહ્યું છે, જે ભારતના લઘુ અને મધ્યમ કક્ષાના ઉદ્યોગોમાં નવી તાકાત ઉમેરાશે. નાના ઉદ્યોગોને પણ મોટો અવસરો પ્રાપ્ત થશે. તેમણે ડિફેન્સ એક્સપોમાં ભાગ લેવા ગુજરાત પધારેલી તમામ કંપનીઓને આહ્વાન કરતાં કહ્યું હતું, સશક્ત અને વિકસિત ભારતના આપણા સપનાને સાકાર કરો, હું તમારી સાથે છું. આપની ઉજ્જવળ આવતીકાલ માટે હું મારી આજ આપને અર્પણ કરવા તત્પર છું. હા, ભારત પહેલાં કબૂતર છોડતું, આજે ચિત્તા છોડી રહ્યું છે એમ કહીને તેમણે કહ્યું હતું કે ઘટનાઓ નાની હોય છે પણ તેને સંકેત મોટા હોય છે. શબ્દો સરળ હોય છે પરંતુ તેનું સામર્થ્ય અપરંપરા વાળું હોય છે. ડિફેન્સ એક્સપો 2022 શક્તિ અને સામર્થ્ય માટે સમગ્ર વિશ્વમાં કેન્દ્ર સ્થાન રહેશે. એક્સપો તેમજ રક્ષામંત્રી રાજનાથસિંહ અને તેમની ટીમના પુરુષાર્થના પણ તેમણે અભિનંદન પાઠવ્યા હતા. નાગરિકોને શુભકામનાઓ પાઠવી અને નૂતન વર્ષને ધ્યાનમાં રાખીને ગુજરાતના લોકોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ગૌરવ સાથે કહ્યું હતું કે પ્રધાનમંત્રીના નેતૃત્વમાં રાષ્ટ્રીય સુરક્ષા ભારતની પ્રાથમિકતા રહી છે. આકાશ, ધરતી, જળની સાથે ભારત એરોસ્પેસ ક્ષેત્રે પણ પોતાની શક્તિ વધારી રહ્યું છે. મિશન ડિફેન્સપો અંતર્ગત અવકાશ ક્ષેત્રે ભારત હવે વધુ નવા પડકારો અને તકો સાથે આગળ વધશે. પ્રધાનમંત્રીના માર્ગદર્શનમાં ભારત સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર સાથે વિશ્વની 5મી મજબૂત અર્થવ્યવસ્થા તરીકે ઉભરી આવ્યું છે તેમ જણાવી સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથસિંહે ગુજરાતમાં ડીપ એક્સપો 2022ના સફળ આયોજન બદલ ટીમ ગુજરાતનો આભાર અને શુભેચ્છાઓ પાઠવી હતી. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતને પ્રતિષ્ઠિત ડિફેન્સ એક્સપોની 12મી આવૃત્તિનું આયોજન કરવાની તક આપવા બદલ પ્રધાનમંત્રી સંરક્ષણ મંત્રીનો આભાર વ્યક્ત કર્યો. ડિફેન્સ એક્સપો થકી ભારત અને ગુજરાતની વિકાસ ગાથામાં સહભાગી થવા ઉદ્યોગો સાહસિકોને આહ્વાન કર્યું. ડિફેન્સ એક્સપો 2022ના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના હસ્તે મિશન ડેફસ્પો બનાસકાંઠાના ડીસા ખાતે એરફોર્સના 52મું એરબેઝનું ભૂમિપૂજન સહિત અન્ય પહેલની પણ શરૂઆત કરવામાં આવી. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ ડૉક્ટર નીમાબેન આચાર્ય, રાજ્ય મંત્રીમંડળના સભ્યો, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ શ્રી અનિલ ચૌહાણ, સંરક્ષણ સચિવ શ્રી ડૉક્ટર અજયકુમાર, એર ચીફ માર્શલ શ્રી વિવેક રામ ચૌધરી, ચીફ ઓફ નેવલ સ્ટાફ એડમિરલ શ્રી આર એચ કુમાર, ચીફ ઓફ આર્મી સ્ટાફ જનરલ શ્રી મનોજ પાંડે, રાજ્યના મુખ્ય સચિવ શ્રી પંકજ કુમાર, સંરક્ષણ મંત્રાલયના અન્ય અધિકારીઓ, સેનાની ત્રણેય પાંખોના ઉચ્ચ અધિકારીઓ સહિત વિવિધ દેશના ડેલિગેટ્સ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વાયુસેનાના અધિકારી મનીષ કુમાર તેમજ ઉત્તરાખંડના મંત્રી ચંદન રામદાસ પોતાની પ્રતિક્રિયાઓ આપવામાં તેમના દ્વારા આવી હતી. 2022 के बाद में संसद में शुभारंभ अवसर पर हमारे साथ उपस्थित आत्मनिर्भर भारत के प्रणेता, वैश्विक नेता, विकास भूत आदरणीय प्रधानमंत्री श्रीमान नरेंद्र मोदी साहब, राज्य के आदरणीय राज्यपाल श्री आचार्य देवव्रत जी, रक्षा मंत्री श्री राजनाथ सिंह जी, राज्य के मेरे साथी मंत्री श्री जगदीश भाई विश्वकर्मा, देश विदेश से आए हुए सभी रक्षा मंत्री श्री, सीडीएस श्री जनरल अनिल चौहान जी, नौसेना के प्रमुख श्री एडमिरल श्रीमान हरि कुमार जी, वायुसेना के प्रमुख एयर चीफ मार्शल श्री बी आर चौधरी जी, मुख्य सचिव श्री पंकज कुमार, आमंत्रित सब अनुभवी
ઋતુ કે ઋતુ નાગરિક ભાઈઓ બહેનો